ठारी रहे छे। आ माणस बाकी माल गमे तेने आपे परंतु तेनी एक शरत छे, जो तमे हथियार गिरवे मूको तो ज तमने बाकी मां करियाणू आपे, बाकी बीजा कोई ने दुकान में घुसवा देतो नथी। आ करियाणाना वेपारी नी गईकाले धरपकड थई, तेनी पासेथी जे मुद्दा माल मळी आव्यो ते जाणीने पोलीस खुद पण चौंकी गई छे। करियाणानो वेपारी, अहीं घऊ नहीं हथियार मळे छे, बाजरी नहीं कारतूस मळे छे। दरेक करियाणाना वेपारी ने त्यां चोखा घऊ अने बाजरी मळती होय छे, परंतु आ पोलीस जाप्तामां जोवा मळता वेपारी करियाणानी दुकान खोली हथियार वेचतो हतो। पहली नजरमां तमने एवुं लागे के अहीं करियाणानी दुकान छे, परंतु आ माणस तल मग चणानी साथे पिस्तोलनुं पण वेचाण करतो हतो। वेपारी तो तमे अनेक जोया हशे, परंतु आवो वेपारी क्यांय नहीं जोयो होय। आ वेपारी नी आपणे ओळख करी लई, कोण छे करियाणानो वेपारी, शा माटे हथियारनो वेपलो करे छे? एसओजी क्राइम ब्रांचनी गिरफ्तमां ऊभेलो आ शख्स छे नरेश मेवाड़ा। आरोपी मूळ राजस्थाननो छे अने ओढवमां करियाणानो वेपार छे, परंतु करियाणाना उधार पैसाने बदले हथियार गिरवे राखतो हतो। जो तमे आ वेपारीने खांड के तल लेवा जाओ અને પૈસા ન હોય તો ઉધારીના બદલામાં હથિયાર ગીરવે મૂકીને સામાન આપતો હતો, બાકી કોઈ વિશ્વાસ કરતો ન હતો। કરિયાણાનો વેપારી કેવી રીતે ભરાયો? ઓઢવ સિગરવા શાક માર્કેટ નજીક કરિયાણાની દુકાન ચલાવતા નરેશ મેવાડાની દુકાનમાંથી રુસ્તમ મિયા નામનો વ્યક્તિ તેની પાસેથી કરિયાણું ઉધાર પર લીધું હતું। રૂપિયા 40,000 ઉધાર ચડી જતા રુસ્તમ મિયા પૈસા ચૂકવી નહીં શકતા, તેણે પૈસાની જગ્યાએ નરેશને પિસ્તોલ અને તમંચો તેમજ 6 જીવતા કારતૂસ ગીરવે આપ્યા હતા। રૂપિયા 50,000ના હથિયાર મળી જતા નરેશે ફોટો પાડીને પોતાના મિત્રોને હથિયારની જાણ કરી। આ ફોટા પોલીસ સુધી પહોંચી ગયા અને એસઓજી પોલીસે નરેશ મેવાણાની ધરપકડ કરી છે। ઇન્ફોર્મેશન મળેલી કે સિંગરવા ગામનો આરોપી જે છે નરેશ કુમાર મેવાડા, એ પોતાની બે મતલબ પિસ્તોલ અને કટ્ટા સાથે ફરી રહ્યો છે, તો એ અનુસંધાનમાં અમારી ટીમ પરમાસરની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી। એના જોડેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને દેશી બનાવટની કટ્ટુ મળી આવેલ છે અને સાથે 6 કારતૂસ મળી આવેલા છે। અચાનક એસઓજી ક્રાઇમ બ્રાન્ચ કેમ જાગી? એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગામી રથયાત્રા અનુસંધાને અસામાજિક તત્વો અને ઘાતકી હથિયારો લઈને ફરતા લોકોને શોધી રહી હતી। તે દરમિયાનમાં નરેશ મેવાડા પાસે ભારતીય બનાવટની 2 પિસ્તોલ અને 6 કારતૂસ હોવાની માહિતી મળી, જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી। સિંગરવા શાક માર્કેટ નજીકથી આરોપી નરેશ મેવાડાને 2 પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે રુસ્તમ મિયાએ બાકી લેણા ન મળતા આ હથિયાર ગીરવે લીધા હતા અને તેને ઊંચી કિંમતે વેચીને પૈસા વસૂલ કરવાનો હતો, જેથી નરેશે અલગ અલગ લોકોને પિસ્તોલ અને કારતૂસ ખરીદવા માટેની વાતો કરી હતી, પરંતુ તે હથિયારનો સોદો કરે તે પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો હતો અને આરોપીને જેલ જવાની નોબત આવી છે। અનુસંધાને એ પોતાના વતન ગયેલો અને પૈસાની ઉઘરાણી બાબતે અને નરેશ મેવાડાએ કહેલું કે ભાઈ અમને પૈસા આપો, તો પૈસાની જગ્યાએ એને એક કટ્ટુ અને એક પિસ્તોલ આને આપેલી, એટલે 40,000-45,000 રૂપિયાના મૂળમાં આ ભાઈ થોડા પૈસા વધારે મળે છે, વેચીશ તો 50,000 એક રૂપિયા મળશે, એ લાલચમાં આવી અને એને પોતાના પાસે ગીરવી આ સામાન રાખેલો અને એ દરમિયાન અમે ઇન્ફોર્મેશન મળેલી તો અમે રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। નાની ઉંમરનો આરોપી, ગંભીર ગુનાને અંજામ। આરોપી 21 વર્ષનો છે। આરોપીને હથિયારની હેરાફેરી ગંભીર બાબત લાગતી ન હતી, આ માટે ઉધારીના માલના બદલામાં હથિયાર માંગતો હતો। રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નરેશની ધરપકડ કરી લીધી અને સાથે સાથે નરેશને હથિયાર આપનારો રુસ્તમ મિયા, કે જે મૂળ બિહારનો છે, તે હથિયાર અને કારતૂસ ક્યાંથી લાવ્યો અને તેની પાછળ તેના શું ષડયંત્ર હતું તેની તપાસ માટે આરોપીની શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।